વેરાવળા ખાતે લોહાણા સમાજના અગ્રણી અને વેરાવળ સોમનાથ પંથકના ડોક્ટર અતુલ ચગને આ અપઘાત કરવા મજબૂર કરનારાઓ સામે તાત્કાલિક કડકમાં કડક પગલાંની માંગ સાથે સુરતમાં શ્રી ગોધાણી લોહાણા મહાજન સમાજ દ્વારા ભવ્ય રેલી આકરે કલેક્ટરને પહોંચી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી। સુરતમાં લોહાણા સમાજ દ્વારા ભવ્ય રેલી આકારે કલેક્ટરાલયે પહોંચી આવેદનપત્ર અપાયું હતું, જેમાં જણાવાયું હતું કે લોહાણા સમાજના અગ્રણી અને વેરાવળ સોમનાથ પંથકના ડોક્ટર અતુલ ચગને આપઘાત કરવા મજબૂર કરનારાઓની ડોક્ટર અતુલ ચગ પાસેથી મળેલી સુસાઇડ નોટમાં જવાબદાર તત્વોના નામ હોવા છતાં પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી થઈ રહી નથી, જેથી સમગ્ર લોહાણા સમાજ આક્રોશિત અને દુઃખી છે, જેથી ડોક્ટર ચગના આપઘાત પ્રકરણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોહાણા સમાજને આક્રોશભરી લાગણી સાથેની માંગ ગુજરાત સરકાર સુધી પહોંચાડી રાજ્ય સરકાર દ્વારા ડોક્ટર અતુલ ચગના આપઘાત પ્રકરણે વેરાવળ પોલીસ તત્કાળ ફરિયાદ નોંધી સુસાઇડ નોટના દર્શાવેલ તત્વોની ધરપકડ કરી સમગ્ર પ્રકરણની તપાસ સીઆઈડી ક્રાઇમ અથવા અન્ય તપાસ એજન્સીને સોંપવામાં આવે તેવી માંગ કરાઈ હતી। આજે અમારી રેલી કાઢવાનું અથવા તો કલેક્ટરશ્રી આવેદન પત્રનું કારણ એક જ છે કે અમારા 10 દિવસ પહેલાં ડૉક્ટર જી ચક સાહેબ છે વેરાવળ સોમનાથના, ત્યાં એ લોકો એકદમ સારી વ્યક્તિત્વ ધરાવતા હતા, વર્ષોથી આ સેવા કરતા હતા, કોરોનામાં એનું ઉમદા સેવાનું સ્થાન હતું અને વર્ષોથી એને દરેક જ્ઞાતિને સેવા આપેલી છે। આજે જ્યારે એને જ્યારે સુસાઇડ કરવું પડ્યું છે, જબરજસ્તીથી સુસાઇડ કરાવવામાં આવ્યું છે, જેમાં સુસાઇડ નોટમાં જે ત્યાંના સાંસદશ્રીનું નામ આવ્યું છે એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી, તો આ કાર્યવાહી થાય એવી અપેક્ષા માટે અમે આજથી કલેક્ટરશ્રીને નિવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ અને અમે સરકાર પાસે બી એવી ડિમાન્ડ કરી રહ્યા છીએ કે નિષ્પક્ષ જાંચ થવી જોઈએ એની નિષ્પક્ષ જાંચ થાય એ રૂપે જ આજે અમે કલેક્ટરશ્રીને અહીંયા અને ગામો ગામથી અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ। ખાલી સુરત નહીં, ગુજરાતનો આખો લોહાણા સમાજ એક થઈ રહ્યો છે, એ સરકારશ્રીએ નોંધ લેવી જોઈએ અને સરકારશ્રી અમારી આ બાબત સિરિયસ નોંધ લેતી હોય તો એને મીડિયામાં આવીને પ્રેસ વાર્તા આપીને કહેવું જોઈએ કે અમે લોહાણા સમાજને અન્યાય નહીં થવા દઈએ, પૂરેપૂરો ન્યાય આપશું એવી અપેક્ષા છે અમારી। અમારા સમાજના વેરાવાના ડૉક્ટર ચક સાહેબને જે અન્યાય થયો છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડ્યું છે, એને ન્યાય મળે એના માટે ખાસ ભેગા થયા છીએ બધા। આ ભેગા થવાનું શું કારણ છે? બસ સમાજના સેવાભાવી વ્યક્તિઓને જો આવી રીતે આત્મહત્યા કરવાની ફરજ પડે તો એના માટે જે કારણથી ફરજ પડી છે એને કડકમાં કડક સજા મળે, એ જ કારણથી અમે અહીંયા ભેગા થઈએ। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોહાણા સમાજની આક્રોશભરી માંગ સાથેની લાગણી ગુજરાત સરકાર સુધી પહોંચાડવા પણ રજૂઆત કરાઈ હતી। ધીરજ સુમરા સાથે હિન્દ ટીવી ન્યૂઝ સુરત।